બજારમાં વિદ્યાર્થી મિત્રો લખાયેલી ભાષા વાંચીને સમજી શકાય અથવા સાંભળીને સમજી શકાય ક્યારેક અર્થ ન સમજાય તો એકથી વધુ વાર વાંચવું કે સાંભળવું પડે ભાષાનું એક એવું માધ્યમ છે જેના વડે પ્રથમ વખતે જ

એ પણ એક ચિત્ર પાઠ છે ચિત્રને વાંચવું પડે ખરેખર તો આપણે ચિત્રોને જ ભાષા એવું નામ આપ્યું છે તો ચાલો બજારમાં ચિત્ર પાઠ જોઈએ મિત્રો આ એક બજારનું ચિત્ર છે બજાર નાનું કે મોટું હોય શકે નગર કે શહેરમાં બજાર મોટું હોય અને ગામડામાં બજાર નાનું હોય આપેલ ચિત્રને જોઈ તમારે કહેવાનું છે બજારમાં શું શું છે કોણ કોણ છે કેવી પરિસ્થિતિ છે સમસ્યાનું નિવારણ કઈ રીતે થશે ચિત્રના આધારે પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન એક ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે ઉત્તર ચિત્રમાં બાઇક રિક્ષા એમ્બ્યુલન્સ વગેરે વાહનો દેખાય છે પ્રશ્ન બે ચિત્રમાં શાની શાની દુકાનો દેખાય છે ઉત્તર ચિત્રમાં ચશ્માની સ્ત્રીઓના કપડા સીવવાની ચોપડીઓની સીડીની અને કરિયાણાની દુકાનો દેખાય છે પ્રશ્ન ત્રણ ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે ઉત્તર ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે ઉપરાંત એક છોડ પણ દેખાય છે ચિત્ર અવલોકન કરી પ્રશ્નોત્તર લખો પ્રશ્ન એક ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો એક ટેન્કર બે બાઈક ત્રણ અકસ્માતમાં ઘવાયેલ યુવાન ચાર પોલીસ જવાનો પાંચ એમ્બ્યુલન્સ पीठड कॉम्प्लेक्स सात सी डी को आठ बुक स्टॉल नौ लेडीज टेलर दस चश्माघर अगियार आनंद प्रोविजन स्टोर बार पोलिस ने गाड़ी नाश्ता हाउस चौद बस स्टेशन पंदर बस सो कार सत्तर, शाला अठार रिक्शा, ओगनीस सिटी मॉल वीस स्कूल बस एक झाड બાવીસ મંદિર અને ઘર ત્રેવીસ ફળની લારીવાળા ભાઈ ચોવીસ રસ્તે ચાલતા લોકો પચીસ મોબાઈલ ટાવર છવ્વીસ દિશા સુચન્ના પાટિયા પ્રશ્ન બે ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે ઉત્તર ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ અકસ્માત પામેલા યુવાનના ઘરના કોઈ સભ્યને ફોન કરી રહી હશે પ્રશ્ન ત્રણ ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો ઉત્તર ચિત્રમાં દ્રશ્યમાન વાહનોમાં બાઈક કાર બસ રિક્ષાનો મુસાફરી માટે ઉપયોગ થાય છે ટેન્કરનો ઉપયોગ દૂધ પાણી પેટ્રોલ જેવા પ્રવાહી લાવવા લઈ જવા થાય છે સ્કૂલ બસનો ઉપયોગ બાળકોને શાળાએ લઈ જવા અને લાવવા થાય છે એકસો આઠ એમ્બ્યુલન્સનો ઉપયોગ અકસ્માતમાં ઘવાયેલા લોકોને હોસ્પિટલમાં પહોંચાડવા થાય છે જ્યારે પોલીસની ગાડીનો ઉપયોગ અકસ્માત ચોરી વગેરેના ઘટનાસ્થળે પહોંચવા માટે કરવામાં આવે છે. પ્રશ્ન 4 હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શું ફાયદો થયો? ઉત્તર હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં પોતાના માથાનું રક્ષણ કરી શક્યો. માથામાં તેને કોઈ ઈજા થઈ નહીં પ્રશ્ન પાંચ શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે ઉત્તર એકસો આઠ એમ્બ્યુલન્સ પોલીસ રક્ષણ શાળા બસ સ્ટેશન જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી માટે વિવિધ દુકાનો અને મોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે વિચારો અને લખો પ્રશ્ન એક ચિત્રમાં આનંદ પ્રોવિઝન કઈ કઈ વસ્તુઓ હશે ઉત્તર ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં નીચે મુજબની વસ્તુઓ મળતી હશે એક ઘઉં બાજરી મકાઈ જેવા અનાજ मग चना दाल जेवा विविध कठोर त्र मीठू मरचू हड़दर जेवा मसाला चार सींग तल तेल, पांच घी चा, कॉफी खांड સાત નાહવા તથા કપડા ધોવાના સાબુ આઠ માથામાં નાખવાનું તેલ નવ જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ પ્રશ્ન બે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે ઉત્તર અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કઈ રીતે થયો હશે તે વિશે ટેન્કર જેવા મોટા વાહનો શહેરમાં બેફામ ચલાવાય છે એ વિશે આજકાલના યુવાનો તેજ ગતિએ વાહન ચલાવે છે એ વિશે જાત જાતની વાતો કરતા હશે પ્રશ્ન ત્રણ તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે ઉત્તર મારા મતે બાઇક સવાર યુવાનને આગળ પડેલા ટેન્કરને લીધે રસ્તે ચાલતો માણસ દેખાયો નહીં હોય તેથી અકસ્માત થયો હશે પ્રશ્ન વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ ઉત્તર વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ એક वाहन हमेशा मध्यम गतिए चलावो ब ट्रैफिक ना नियमों नो चुस्त पणे पालन करवो 3 चालो वाहने मोबाइल नो उपयोग क्यारे न करवो प्रश्न 5 अकस्मात स्थळे 108 केबीरीते पहुंची हशे उत्तर अकस्मात ना स्थळे थी કોઈ જાગૃત નાગરિકે ફોન કરી એકસો ને જણાવ્યું હશે એટલે અકસ્માત સ્થળે એકસો આઠ પહોંચી હશે પ્રશ્ન છ જો બસ સ્ટેશન ન હોય તો લોકોને અડચણ પડે ઉત્તર જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં રસ્તા પર બેસીને બસની રાહ જોવી પડે ટાઢ તડકો વરસાદ સહન કરવા પડે ક્યારેક અકસ્માત પણ થઈ શકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સાત અને આઠ ના જવાબ બે બે મિત્રો ભેગા મળી ચર્ચા કરી લખો અને શિક્ષકશ્રીને બતાવો પ્રવૃત્તિ વર્તમાનપત્રો કે સામયિકોની જાહેરાતોમાંથી જુદી જુદી વસ્તુઓના ચિત્રો એકઠા કરી એક નોટબુકમાં ચિત્ર લગાવી તેમની બનાવટ અને ઉપયોગ લખો